नवसारी अने उपरवासना वरसादथी कावेरी नदी में जलस्तर वध्यू छे। भारे वरसादथी कावेरी नदी बे कांठे वही रही छे। कावेरी नदी में जलस्तर वधता अनेक कोजवे पानी में गरकाव। बिलीमोरा पासे अनेक गामों ने जोड़तो कोजवे पानी में गरकाव थयो छे। आंतलियाथी ऊंडाच वाणिया फळिया ने जोड़तो रोड बंद करवामां आव्यो। प्रतीक अमारी साथे जोड़ाई गया। प्रतीक, नवसारी में केवी स्थिति सर्जाई है वधु वरसाद कारणे अने हजी पण जो वधु वरसाद पड़शे जे 48 कलाक आगाही करी छे तो शुं आसपासना गामों में मुश्किली सर्जाई शके छे? प्रीति, नवसारीमां वरसादी आफत वरसी छे जेना कारणे नवसारीना जे स्थानिको छे ग्रामजनो छे तेमनी मुश्किलीमां वधारो थयो छे। आ जे जग्या छे ते एक कोजवे छे अने ब्रिज बनावामां आवेलो छे जेथी करीने बन्ने गामना जे ग्रामजनो छे ते अवर जवर करी शके, परंतु भारे वरसादना कारणे कावેરી નદીનું જળસ્તર છે તે ભયજનક સપાટી પર પહોંચ્યું છે, જેના કારણે આ જે નદી ઉપર એક કોઝવે અને બ્રિજ બનાવવામાં આવ્યું છે તે બ્રિજ ઉપરથી પાણી વહી રહ્યું છે, જેના કારણે આ જે રસ્તો છે તે તંત્ર તરફથી બંધ કરવામાં આવ્યો છે। રસ્તાની બંને બાજુ પોલીસનો પહેરો ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર ન થાય, કારણ કે જે પાણી છે તે સતત ભયજનક સપાટી ઉપરથી વહી રહ્યું છે, કારણ કે કાવેરી નદી બે કાંઠે વહેતી છે, જેના કારણે આ રસ્તા જે પુલ છે તેના ઉપરથી પાણી સતત વહી રહ્યું છે। આ જે જગ્યા છે તે આંતલિયાથી ઊંડાચ ગામ તરફ જવાનો રસ્તો છે, પરંતુ રસ્તો સતત પાણી વહવાના કારણે રસ્તો બંધ છે। સાથે જો વાત કરવામાં આવે તો આ પુલ ગયા વર્ષે જર્જરિત થયો હતો, તૂટી જાય તેવી હાલતમાં હતો, જેના કારણે પુલને બંધ કરવામાં આવ્યો હતો અને તેના બદલે એક વૈકલ્પિક રૂટ તરીકે આ નાનો પુલ જે હતો અગાઉ તે પુલને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ જે રીતે વરસાદ સતત 5 દિવસથી વરસી રહ્યો છે અને પાણી માં સતત વધારો થઈ રહ્યો છે જળસપાટીમાં, તેને લઈને આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે જે ગ્રામજનો ઊંડાચ ગામથી આંતલિયા ગામ તરફ આવવું પડે આવવું હોય તે લોકોનો રસ્તો બંધ થઈ ગયો છે અને આ તમામ જે ગ્રામજનો છે તેમને 20 કિલોમીટર દૂર ફરીને આવવું પડી રહ્યું છે અને સતત જળસ્તરની સપાટીમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે હજુ પણ આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે નીચાણવાળા પુલો છે તે પુલ ઉપરથી પણ સતત પાણી વહી રહ્યું છે, અનેક કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે વાહન વ્યવહાર છે તે ખોરવાઈ ગયો છે અને ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે। જોકે વહીવટી તંત્ર સતત કાર્યરત છે, જેના પગલે આવી જે ભયજનક સપાટીથી પાણી વહી રહ્યું છે તે જગ્યા ઉપર પહેરો ગોઠવવામાં આવ્યો છે પોલીસનો, જેથી કરીને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન બને। આભાર પ્રતિક તમામ વિગતો માટે।